केवल विद्या मंदिर सहरसा। मायसेल्फ साजन कुमार प्रजापति। क्लास 11 साइंस। सब्जेक्ट फिजिक्स। यूनिट नंबर 2। लंबाई नू मापन, दर, समय अने त्रुटि विषय आजना टॉपिक में अपने चर्चा करवानी छे। मित्रों, આપણે ચેપ્ટર નંબર 2ની અંદર એકમ અને માપનની અંદર આપણે થોડી ચર્ચા કરી ચૂક્યા છે, તેમાં આપણે ભૌતિક રાશિ, તેના પ્રકારો, ભૌતિક રાશિ શા માટે, તેના એકમો શું છે અને એના એકમોના પ્રકાર વિશે પણ માહિતી મેળવી. હવે આજે આપણે અહીં આગળ ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન કેવી રીતે થઈ શકે એના વિશે વાત કરીશું. ત્યારબાદ થોડી સમયના માપન વિશે અને થોડું દળના માપન વિશે વાત કરી. ત્યારબાદ આ માપનની આપણે જે વાત કરી રહ્યા છે તે માપનમાં ઉદ્ભવતી એક ખામી એટલે કે ત્રુટિ વિશે આપણે ચર્ચા કરવાની છે, જે ઘણો આનંદી પ્રશ્ન છે. તો ચાલો આજના આ ટોપિકની અંદર આપણે હવે શરૂઆત કરીશું. મિત્રો, આજનો પ્રશ્ન જે મેં તમે કહ્યું એમ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતે થાય છે તે જણાવો. એટલે ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન આપણે કરવું હોય તો તે કેવી રીતના શક્ય છે તે સમજીએ. હવે આપણે અત્યાર સુધી વાત કરી કે મોટા મોટું અંતર અને નાના નાના અંતર આપણે માપવા હોય તો આપણે એના માટે કેટલીક અગત્યની અને અલગ અલગ પદ્ધતિઓની વાત કરી. સૌપ્રથમ આપણે વાત એ કરી કે ખૂબ જ નાના અંતરો માપવા હશે તો આપણે એના માટે અલગ અલગ એટલે કે મીટર સ્કેલથી માપન કરી શકીએ છીએ, વર્ણે કેલિપર્સથી માપન કરી શકીએ છીએ, મીટર સ્ક્રૂ ગેજથી માપન કરી શકીએ છીએ. પરંતુ એનાથી પણ સૂક્ષ્મ અંતરો હોય તો એના માપન માટે આપણે શું આ મીટર ગેજ એટલે કે વર્ણે કેલિપર્સ સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરી શકીશું કે નહીં તે વિશે વાત કરીએ. તેમજ આપણે એ પણ જોયું કે મોટા અંતરોનું માપન કરવું હોય એટલે કે બહુ જ મોટા અંતરો માપવા હોય, ધારો કે પૃથ્વી પર એના બીજા ગ્રહનું અંતર માપવું હોય, પૃથ્વી પર એના ગ્રહના ડાયામીટર માપવો હોય, તો એના માટે દસથી સ્થાન ભેદની રીતનો આપણે ઉપયોગ કરીને એનું માટે સોલ્યુશનની વાત કરી. પરંતુ અહીંયા ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન કરવું હોય, જેવું કે અણુ છે તો અણુનું આપણે માપન કરવું છે કે જેનું આપણને મૂલ્ય 10^-8 મીટરથી 10^-10 મીટરનું માપન કરવું હોય તો તેના માટે આપણે વર્નિયર કેલિપર્સ કે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરી શકાતા નથી. તો આવા ખૂબ જ સૂક્ષ્મ અંતરોના માપન કરવા માટે આપણે એક ખાસ રીત વપરાય છે કે જેની અંદર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. અને આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા અણુ જેવાના એક્ઝામ્પલ રૂપી આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરો માપવા હશે તેના માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની રીતનો ઉપયોગ કરી શકીએ. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને ઉપયોગમાં મદદ કરી તેની અંદર ઉપયોગમાં લેવાતો દ્રશ્ય પ્રકાશ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી આપણે નાના નાના કણોના કદ અથવા અંતર કરતાં પણ નાના કણોના કદ પણ કે જે આપણે જોઈ પણ નથી શકતા કે માપી પણ શકતા નથી તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે આજે માઇક્રોસ્કોપની વાત કરીએ છીએ એમાં દ્રશ્ય પ્રકાશને બદલે આપણે વાત કરીએ કે જો અહીંયા વાત કરીએ છીએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ વાત કરી લઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એની અંદર આપણે આ દ્રશ્ય પ્રકાશનો નહીં પરંતુ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી આપણે દ્રવ્યમાં રહેલા અણુ પરમાણુને આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર ઇલેક્ટ્રોન કણ તરીકે નહીં પરંતુ એક દ્રવ્ય તરંગ તરીકે વર્તે છે. તો આ રીતે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી આવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતરો અને મોટામાં મોટા અંતરોનું માપન કરી શકીએ છીએ. મિત્રો, હવે આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતરની વાતો કરી લીધી અને ત્યારબાદ મોટા મોટા અંતરનું માપન જો કરવું હશે તો તેના માટે આપણે એક રીત પણ જોઈ જેને આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીત તરીકે ઓળખીએ છીએ. હવે સૂક્ષ્મના અંતરની વાત કરીએ હવે એના રિલેટેડ આપણે એને જેવું જ હવે ખૂબ જ મોટા અંતરો હોય અથવા એના મોટા અંતરના લંબાઈનો વિસ્તાર હોય ત્યાં ધારો કે 10^-40 મીટરથી લઈને 10^-26 મીટર જેટલો વિશાળ સૂક્ષ્મમાં કેટલો હોય 10^-40 મીટર જેટલો સૂક્ષ્મ હોય અને વિશાળ કેટલો હોય 10^-26 જેટલો વિશાળ હોય. હવે જો આવો લંબાઈનો વિસ્તારનું માપન કરવું હોય તો તેના માટે આપણે કેટલાક અંતરોને ધ્યાનમાં અને ઉપયોગમાં લેવાના રહેશે અથવા યાદ રાખવાના છે અને જોવાને આપણે સમજવાના છે. જેવા કે અહીંયા આપણને એના ઉપયોગમાં લેવા એટલે એ વિસ્તાર માપવા માટે કેટલાક અંતરો આપણે ઉપયોગમાં કરીશું જેમાંના કેટલાક ઉપયોગો આપણને અહીંયા નીચે આ લખેલા છે એ આપણે યાદ રાખવાના છે. એમાં પહેલો જે છે એ છે એક ફર્મી જેને આપણે આ રીતે લખી શકીએ 1 FM એટલે કે એફ એક ફર્મી કહેવાશે. અને યાદ રાખો કે 1 ફર્મીનું મૂલ્ય છે 10^-15 મીટર. આવી ઘણી બધી વેલ્યુઝ છે જે ટેબલના રૂપે આપણને આપેલી છે જેને આપણે યાદ રાખીશું એને આપણે આ ચેપ્ટરના એન્ડમાં
તમને આનો એક પીક આપી તેના તમને હું ડોક્યુમેન્ટ આપીશ જે તમારે ધ્યાન આપી અને જોવાના રહેશે. અત્યારે માત્ર પૂરતા એકમના કેટલા અંતરના માટેના લંબાઈના માટે કેટલાક એકમ અંતરો આપણને આપેલા છે જેને આપણે ધ્યાનમાં લેવાના છે. એટલે કે એક ફરમી હોય તો 10^-15 મીટર અંતર જેટલે મીટર છે અહીંયા આગળ. એટલે કે એક ફરમીનું મૂલ્ય કેટલું છે? 10^-15 છે. એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય? તો એક એંગસ્ટ્રોમને આપણે એક એંગસ્ટ્રોમ આ રીતે લખીએ છીએ, જેનું મૂલ્ય થાય છે 10^-10 મીટર. એક એંગસ્ટ્રોમ બરાબર શું થશે? 10^-10 મીટર. ત્યારબાદ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેને આપણે 1 AU લખીએ છીએ. હવે આ એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે? એટલે કે 1 AU શું છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એને 1 AU તરીકે ઓળખવામાં આવે છે. કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને આપણે 1 AU તરીકે ઓળખીએ છીએ. એનું મૂલ્ય આપણે યાદ રાખીશું, એનું મૂલ્ય છે 1.496 × 10^11 મીટર. તો તમને પૂછાય કે 1 AU બરાબર કેટલા? તો 1 AU બરાબર કેટલા છે? 1.496 × 10^11 મીટર થશે. ત્યારબાદ બીજું એક આપણને અંતર આપ્યું છે, એક પ્રકાશ વર્ષ એટલે કે 1 લાઇટ યર. 1 લાઇટ યર બરાબર કેટલા? તો 1 લાઇટ યરનું મૂલ્ય આવે છે 9.46 × 10^15 મીટર. કે 1 લાઇટ યર બરાબર કેટલા? તો 9.46 × 10^15 મીટર. યાદ રાખો કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જે સૂર્ય અને પૃથ્વીનું અંતર બતાવે છે જેનું મૂલ્ય કેટલું છે? 1.496 × 10^11 મીટર. એક પ્રકાશ વર્ષ એટલે કે 1 લાઇટ યર, LY લાઇટ યર, એનું શું કહેવાય છે? એનું મૂલ્ય કેટલું છે? 9.46 × 10^15 મીટર. અને ત્યારબાદ બીજું એક મૂલ્ય છે જેનું નામ છે 1 પાર્સેક. એક પાર્સેક, તો એક પાર્સેકનું મૂલ્ય છે કેટલું છે? 3.08 × 10^16 મીટર. એક પાર્સેક છે તો એક પાર્સેકનું મૂલ્ય કેટલું છે? 3.08 × 10^16 મીટર. આપણે અલગ મેઇન અલગ ક્લિક અગત્યના અંતરોના ધ્યાનમાં લીધા છે. કયા કયા છે? પહેલી ફરી એકવાર આપણે રિપીટ કરી દઈએ કે 1 ફરમી, તો 1 ફરમી બરાબર કેટલા? 10^-15 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? 10^-10 મીટર. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1 AU બરાબર કેટલા? તો 1 AU બરાબર 1.496 × 10^11 મીટર. અને 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા? તો 1 લાઇટ યર બરાબર 9.46 × 10^15 મીટર થશે. અને 1 પાર્સેક બરાબર શું થશે? 3.08 × 10^16 મીટર જોવા મળે છે. કેટલાક અહીંયા અંતરો વિશે વાત કરી. હવે જે રીતના વ્યાખ્યા બોલ્યા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ શું, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને, એવી રીતના એક પાર્સેક કોને કહેવાય? તો જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, એટલે કે જેટલા અંતરે અહીંયાથી કોઈ અંતરે છે ત્યાં અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે એક, હવે અહીં જો ડબલ ઓફ આર્ક બતાવ્યા છે અને શું બોલાય? મિનિટ ઓફ આર્ક બોલાય. અને શું બોલાય? મિનિટ ઓફ આર્ક. એટલે કે જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 મિનિટ ઓફ આર્ક જેટલો ખૂણો અંતરાય છે તે અંતરને શું કહેવાય છે? 1 પાર્સેક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 1 પાર્સેક કહેવામાં આવે છે. ફરી એક બોલી જઈએ શું, જો યાદ ના નોટ ડાઉન કરી લો નોટમાં, કે જે અંતરે, એટલે કે કોઈ અંતર છે, ધારો કે સ્ટાર્ટ કરો તો આ અંતર છે, જે અંતરે એટલે કે આટલા અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, એટલે પૃથ્વીની જે ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા છે એનાથી, એકાદની ત્રિજ્યા છે, આ ત્રિજ્યાથી આટલું અંતર, દરેક સમજો કે આટલું અંતર છે અને પૃથ્વીની ભ્રમણકક્ષાની આ ત્રિજ્યા છે, તો એનાથી આ જે ખૂણો અંતરાયો, આ જે ખૂણો અંતરાયો કેટલો છે? 1 સેકન્ડ ઓફ આર્ક છે જેટલો ખૂણો અંતરાય છે તેને 1 પાર્સેક એટલે કે 1 PC, અને શું બોલાય? PC, 1 PC. જેમ આપણે લાઇટ અને પ્રકાશ કહીએ છીએ એટલે 1 PC શું કહેવાય? 1 પાર્સેક કહેવામાં આવે છે. એ 1 પાર્સેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ પાર્સેક વિશે. એટલે કે આપણે અહીંયા આગળ ત્યાં કેટલાક લંબાઈના અંતરો વિશે વાત કરી કે લંબાઈના અંતર શું છે, શા માટે છે, કયા કયા છે, એના વિશે આપણે અહીં જોયું. ચલો આગળ જઈશું. નેક્સ્ટ આપણે જઈએ છીએ દળ માપન પરથી. હવે આપણે જે રીતના આપણે અહીંયા આગળ લંબાઈના વિસ્તાર જોયો, હવે દળનું માપન, જે રીતના આપણે અંતરનું માપન કર્યું કે ખૂબ જ સૂક્ષ્મ અંતરો, ખૂબ જ મોટા અંતરો, એવી રીતના દળની વિશે વાત કરી લઈએ કે દળનું માપન કરીશું. તો દળ જે છે એને શું બોલીએ કે દળ કોણ? એક પહેલા પ્રશ્ન એ પૂછ્યા કે દળ એટલે શું? અહીં લખ્યું છે કે દળનું બીજું નામ, અહીંયા આપણને દ્રવ્યમાન લખેલું જણાય છે, કે દળને બીજું આપણે દ્રવ્યમાન તરીકે પણ ઓળખીએ છીએ. દળને આપણે બીજા સી રીતે ઓળખીએ છીએ કે દળને બીજું આપણે શું કહીએ છીએ? દ્રવ્યમાન પણ તરીકે ઓળખીએ છીએ. દળ એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. દળ શું છે? એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. દળની વ્યાખ્યા બોલે દળ શું છે? પદાર્થમાં રહેલા દ્રવ્ય જથ્થાને શું કહેવામાં આવે છે? દળ કહેવામાં આવે છે. દળ એ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. દળની વ્યાખ્યા શું બનશે? કે દળની વ્યાખ્યા શું બનશે? કે કોઈપણ પદાર્થમાં રહેલા દ્રવ્ય જથ્થાને શું કહેવાય છે? દળ કહેવામાં આવે છે.
હવે દળ એ જ દળ જે છે એ આપેલા પદાર્થનું શું છે આંતરિક ગુણધર્મ છે શું છે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે એટલે એના ઉપર બાહ્ય કોઈપણ પરિબળની અસર જોવા મળતી નથી કારણ કે એ આંતરિક ગુણધર્મ છે એટલે કે બાહ્ય પરિબળની એના ઉપર કોઈ અસર થતી નથી બાહ્ય પરિબળ એટલે કયા કહેવા તો તાપમાન એ બાહ્ય પરિબળ છે દબાણ એ બાહ્ય પરિબળ છે તો આ બધા બાહ્ય પરિબળોની આપેલા પદાર્થના દળ ઉપર કોઈ પણ અસર થતી નથી હવે આગળ વાત કરીએ કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું દળ આપણે માપવું હોય તો દળ માપવા માટે શું હોય છે સાદા તુલાનો કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું દળ આપણે માપવું હોય તો દળ માપવા માટે શું હોય છે સાદા તુલાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે પદાર્થનું દળ માપવા માટે સાદી તુલાનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ હવે આ તો વાત થઈ એના વજન માપવા વિશે આગળ તો એ ગુરુત્વીય બળ એટલે કે mg ગુરુત્વીય બળ કહેવાય બળ એટલે કે F એનો એ સિમ્બોલ છે અને ગુરુત્વીય બળ F બરાબર શું આવે mg જે એમ બળમાં જે આપણને mg મળ્યું એમાં જે m છે એ પોતે કોણ છે ગુરુત્વીય દળ છે એટલે કે ગુરુત્વીય બળની અંદર આપણને જે m છે એના પર શું કહીએ છીએ ગુરુત્વીય દળ તરીકે ઓળખીએ છીએ એટલે કે ગુરુત્વીય બળમાં જે ભાગ દળ ભજવે છે બરાબર તેના પર શું કહીએ છીએ ગુરુત્વીય દળ કહીએ છીએ આપણે એને દળ નહીં પણ શું કહીશું ગુરુત્વીય દળ કહીશું અને તુલા વડે મપાતું દળ પણ એ શું છે ગુરુત્વીય દળ જ છે હવે મિત્રો અહીં એક મોસ્ટ અગત્યની વાત છે ધ્યાનમાં આપો કે આ ગુરુત્વીય દળનું મૂલ્ય આપણે વાત જે કરીએ છીએ ગુરુત્વીય બળની અંદર કે ગુરુત્વીય બળ તો આપેલ પદાર્થનું ગુરુત્વીય દળ આ દળની વાત આ બળની ગુરુત્વીય બળની અંદર વાત જે આપણે ગુરુત્વીય દળની વાત કરી જે આમને આપણે ગુરુત્વીય દળ કીધું આ ગુરુત્વીય દળ ગમે તે જગ્યાએ આપણે જે આપણે કેવું મળે હંમેશા સમાન જ જોવા મળે છે કેવું મળે છે સમાન જોવા મળે છે હવે આગળ નેક્સ્ટ મુદ્દા પર જઈએ વજન વજન એટલે શું વ્યાખ્યા આપો તો વજન કોને કહેવાય તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહેવાય છે વજન કહેવામાં આવે છે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહેવાય છે વજન કહેવામાં આવે છે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે પદાર્થનું વજન કહેવામાં આવે છે જો નેક્સ્ટ મુદ્દો હતો પદાર્થના વજનનો કે વજન કોને કહેવાય તો ભૂલી ગયા હવે જે વજન બન્યું હવે આથી આપણે કંઈ કીધું કે ગુરુત્વીય બળનું ગુરુત્વીય દળનું મૂલ્ય દરેક જગ્યાએ શું મળે છે સમાન જોવા મળે છે પરંતુ અહીંયા જે ગુરુ પદાર્થનું જે વજન મળે છે એ વજન જે છે એ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે W બરાબર mg બરાબર છે વજન બળ તો અહીંયા આપણે બોલીશું કે કોઈ પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો પૃથ્વી પર તેનું વજન જે હશે એના કરતાં ચંદ્ર પર મળતું વજન કેવું મળશે જુદું મળશે એટલે કે વજનનું મૂલ્ય દરેક જગ્યાએ સમાન હોતું નથી પરંતુ દળનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું મળે છે આપણને સમાન જોવા મળે છે રાઈટ તો આ વાત થઈ વજન દળ અને કેટલાક અગત્યના પરિમાણો ઉપર એટલે કે આધાર વજનનો આધાર શેના પર છે જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ ઉપર છે કારણ કે દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગ કેવો હશે અલગ અલગ હશે પ્રવેગ બદલાતો હોય અને ગુરુત્વ પ્રવેગ બદલાય એટલે આપણને વજન પણ કેવું મળે અલગ અલગ મળે રાઈટ અને આપણે નીચે નેક્સ્ટ મુદ્દામાં લખ્યું છે કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે પદાર્થને પૃથ્વી કઈ લઈએ છીએ ચંદ્ર પર લઈ જઈએ તો પૃથ્વી પર એનું જે આપણને વજન મળશે એ વજન ચંદ્ર પર મળશે નહીં કારણ કેમ કારણ કે પૃથ્વી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળશે એ મૂલ્ય આપણને ચંદ્ર પર જોવા મળતું નથી હવે વજનની વાત થઈ છે તો આપણે વાત કરીએ કે અણુ પરમાણુની વાત કરીએ તો અણુ પરમાણુનું આપણે દળ માપવું હોય તો અણુ પરમાણુ દળ આપણે કિલોગ્રામમાં માપી શકતા નથી હવે સાદું દળ જે છે આપણે કેજીમાં માપી શકીએ છીએ પરંતુ અણુ કે પરમાણુનું જો દળ માપવું હશે તો એને આપણે કિલોગ્રામમાં માપી શકતા નથી તો એવા દળને માપવા માટે આપણે એક નવો એકમ લેવો પડે છે અને આ એકમનું નામ છે એટોમિક માસ યુનિટ શું નામ છે એનું એટોમિક માસ યુનિટ અને એવું લખાય છે સ્મોલ એ સ્મોલ એમ સ્મોલ યુ ચલો તો અણુ કે પરમાણુ દળ માપવું હોય કે જે ખૂબ જ સૂક્ષ્મ હોય તેવું સૂક્ષ્મ દળ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ એટોમિક માસ યુનિટનો જેને શું કહેવાય છે વન એટલે કે સ્મો એ એમ યુ તરીકે લખવામાં આવે છે અને સ્મોલ યુ તરીકે પણ લખી શકાય છે રાઈટ ચલો હવે આગળ એની વ્યાખ્યા બોલીએ કે એટોમિક માસ યુનિટ એટલે શું કે એટોમિક માસ યુનિટ કોને કહેવાય તો વ્યાખ્યા શું છે કે કાર્બન પરમાણુના દળના 12મો ભાગ કાર્બન પરમાણુનો જે છે એનો દળના પરમાણુનો કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ જેને શું કહેવાય છે એટોમિક માસ યુનિટ કહેવાય છે અને એની વેલ્યુ યાદ રાખવાની છે કે એક એટોમિક માસ યુનિટ અથવા તો 1U બરાબર શું 1.6327 kg જ્યારે પણ અણુ પરમાણુ દળ શોધવાનું આવે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું અને એમાં જ્યારે પણ અણુ પરમાણુ દળની વાત કરવામાં આવશે તો એ અણુ પરમાણુ દળના દળની અંદર માપન દરમિયાન આપણે જ્યારે આપણે 1 એટોમિક માસ યુનિટના આ મૂલ્યનો ઉપયોગ કરવાનો રહેશે એ 1 amu બરાબર શું તો 1 amu બરાબર શું 1.6627 kg રાઈટ તો આપણે અહીં આટલા મુદ્દા કવર કર્યા જો અહીં શોર્ટમાં લખેલા છે તમારે લખવું હોય તો તમે શોર્ટમાં લખી શકો છો અને બધા બધાને સમજીને જાતે મોડે કહી શકો છો બીજી વસ્તુ આપણે આગળ વાત કરીએ કે હવે આપણે જોયું કે હવે નાના અંતર તો જોઈએ આપણે મોટા અંતરમાં આપવા છે તો આપણે શું ખબર છે મોટા મોટા દળોમાં સોરી મોટા દળમાં આપવા હોય એના માટે આપણે ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવો પડે બરાબર છે ચલો આની
આગળ વાત કરીએ કે સમય, સમયનું માપન. તો સમયનું માપન શું છે? જે રીતે આપણે દળનું માપન જોયું, લંબાઈનું માપન જોયું, એ રીતના આપણે સમયનું માપન પણ અગત્યનું છે ફિઝિક્સની અંદર. તો સમયનું માપન કેવી રીતે થાય છે સમજીએ કે આપણે થોડું આપણે અહીંયા ગાઈડન્સ લઈએ કે પહેલાંના જમાનામાં સૂર્યનો પ્રકાશ પડતો અને એ પ્રકાશને કારણે જે પડછાયાનું માપ મળતું, એ માપ પરથી સમય કયો સમય થયો છે એનું અનુમાન કરવામાં આવતું હતું. ત્યારબાદ રોલકની શોધ થઈ. અને રોલકની શોધ થયા બાદ સમયના માપનમાં ધીરે 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 થોડો થોડો વિકાસ થતો ગયો. અને આજે આપણે સમયનું માપન ઘડિયાળ વડે કરીએ છીએ. શેના વડે કરીએ છીએ? ઘડિયાળ વડે. અને વધારે ચોકસાઈપૂર્ણ માપન કરવા માટે એટોમિક ક્લોક પણ ઉપયોગમાં લેવાય છે, જે દિલ્હી ખાતે લેબોરેટરી અંદર એનો ઉપયોગમાં લેવાય છે, બરાબર, ફિઝિક્સની લેબોરેટરીની અંદર. આમ અતિ સૂક્ષ્મ સમયના માપન માટે, ખૂબ જ સૂક્ષ્મ સમય માપવો હશે તો એવા સમય માટે આપણે કેમેરાનો ઉપયોગ કરી શકીએ છીએ. મલ્ટીફ્લેશ ફોટોગ્રાફી તરીકે પણ એનો ઉપયોગ વગેરેમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો સમય સમયાંતરે એનામાં માપવામાં ફેરફાર થતા ગયા અને ટેકનોલોજીમાં વિકાસ થતો ગયો, જે ફિઝિક્સને આભારી છે. તો સાહેબ, આટલું કહીશું કે સમયનું માપન આપણે પહેલા જમાનામાં આપણે કહ્યું એમ કે સૂર્યના પ્રકાશથી જે પડછાયો પડતો એના આધારે કરવામાં આવતું કે અત્યારે સમય છે. ત્યારબાદ લોલકનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારબાદ ઘડિયાળનો ઉપયોગ થયો, બરાબર. અને વધારે ચોક્સાઈ પણ માપવા માટે અત્યારે એટોમિક ક્લોકનો ઉપયોગ થઈ રહ્યો છે લેબોરેટરીની અંદર. તો આ વાત થઈ ગયેલી અગત્યની મુદ્દાઓ વિશે, જ્યાં આપણે આજે અહીં આગળ થોડું ચર્ચા કરી. તો આશા રાખીએ કે આજના આ ટોપિક અંદર આપણને ખ્યાલ આવ્યો હશે. ફરી એકવાર રિપીટેશન કરી દઈએ કે આપણે દળના માપનમાં કયા કયા મુદ્દાઓ જોયા. દળના માપનમાં પહેલાં તો પ્રથમ તો દળ એ શું છે? તો પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. હવે આ બીજી વસ્તુ કે પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ હોવાને કારણે તેના પર બાહ્ય પરિબળોની અસર જોવા મળતી નથી, બરાબર. તાપમાન છે, દબાણ છે, બધાની અસર જોવા મળતી નથી. બીજી વસ્તુ કે પદાર્થ શું છે એની વ્યાખ્યા આપીએ તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી નેક્સ્ટ છે મપાઈ, એટલે કે તુલા. તો શેના માટે મપાઈ છે? તો ભૌતિક તુલાથી એને માપવામાં આવે છે. બીજી વસ્તુ છે ગુરુત્વીય બળ એટલે શું? તો ગુરુત્વ બળ શું કહેવાય? તો ગુરુત્વ બળ બરાબર mg, જ્યાં એમ શું બતાવે છે? ગુરુત્વીય દળનું મૂલ્ય બતાવે છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે કે તે દરેક જગ્યાએ સમાન, એટલે કે ગુરુત્વીય દળનું મૂલ્ય આપણને બધી જગ્યાએ કેવું મળે છે? સમાન જ જોવા મળે છે, દળમાં કોઈ ફેરફાર થતો નથી. પછી નેક્સ્ટ મુદ્દો છે કે વજન એટલે શું? વજન કોને કહેવાય? તો વજનની આપણે વ્યાખ્યા બોલ્યા કે શું બોલીશું? વજન કોને કહેવાશે? કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે? પદાર્થનું વજન કહેવામાં આવે છે, w બરાબર mg. ચલો આગળ વાત કરી કે વજન છે એનો આધાર કિતા પર રહેશે. તો વજન આધાર એ જે શરણના ગુરુત્વ પ્રવેગ પર, મતલબ કે વજન આપણે પૃથ્વી પર કંઈક મળશે અને એનું એ પદાર્થનું વજન આપણે જો ચંદ્ર પર પદાર્થને લઈ જઈશું તો આપણને એ વજન ફરી જોવા મળતું નથી, કંઈક ફેરફાર જોવા મળે છે, કારણ કે જે શરણના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. એટલા માટે કોણ? વજન. એક્ઝામ્પલ તમે આપ્યો કે પૃથ્વી ચંદ્ર પર છીએ ત્યારે. હવે એના આગળ વાત કરી કે અણુ પરમાણુ. તો અણુ પરમાણુનું દળ માપવું હોય તો ઘણું સૂક્ષ્મ છે, એના માટે આપણે કિલોગ્રામ કે ગ્રામ એ બધાનો ઉપયોગ કરી શકતા નથી. તો અણુ પરમાણુ દળ માપન કરવું હોય તેના માટે આપણે ખાસ પ્રકારની કથા વાપરી પડે, જેનું નામ છે એટોમિક માસ યુનિટ, અને સ્મોલ યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે એટોમિક માસ યુનિટ એટલે શું એની વ્યાખ્યા બોલ્યા કે એટોમિક માસ યુનિટ કોને કહેવામાં આવે છે? વ્યાખ્યા શું છે? કાર્બન પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે, જેનું વેલ્યુ કેટલી છે? 1.66 × 10²⁻²⁷ kg છે. એટલે કે 1U બરાબર શું લખીશું? 1.66 × 10²⁻²⁷ kg. તો આ આપણે મૂલ્ય કહેવાય આપણે શું, જ્યારે આપણે દળ અણુ કે પરમાણુ દળનું મૂલ્ય શોધવાનું વિશે વાત કરવાની હોય તે દરમિયાન આપણે આનો ઉપયોગ કરવાનો રહેશે. હવે પછી આપણે સમયની થોડી વાત કરી જે તમે જાણો છો, જેને આપણે ફરી લગાવવાની જરૂર છે નહીં. આગળ આપણે એવું જોયું કે આપણે અંતરો માપવા માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ જોયા, જેમાં એક છે એક ફોર્મી. યાદ રાખજો મિત્રો કે એક ફોર્મી બરાબર કેટલા? તો 10⁻¹૫ મીટર. એક ફોર્મી બરાબર કેટલા? 10⁻¹૫ મીટર. એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા? તો 1 એંગસ્ટ્રોમ = 10⁻¹૦ મીટર. કે એક એંગસ્ટ્રોમનું મૂલ્ય કેટલું છે? 10⁻¹૦ મીટર હશે. ત્યારબાદ એક એસ્ટ્રોનોમિકલ યુનિટને કેટલા કહેવાય? તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ પાસે એક એસ્ટ્રોનોમિકલ યુનિટનું વેલ્યુ કેટલી આવે? 1.496 × 10⁻¹૧ મીટર. એની વ્યાખ્યા શું છે? કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને 1 AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એને શું કહેવાય છે? 1 AU. તે જ રીતે બીજો અંતર છે 1 પ્રકાશવર્ષ, એટલે કે પ્રકાશવર્ષ બરાબર શું લખાય? 1 લાઇટ યર. તો 1 લાઇટ યર, 1 લાઇટ યર એટલે શું કહેવાય? તો 1 લાઇટ યર બરાબર શું લખાશે? 9.46 × 10⁻¹૫ મીટર. આ બીજો એક અંતર છે જેને આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ બીજું એક છે એક પાર્સેક, જેને આપણે જે રીતના 1 લાઇટર લખ્યું એક પછી એલ પછી વાય, એવી રીતના 1 પાર્સેકને શું લખાશે? 1 PC, એટલે કે 1 PC એટલે કે એક પાર્સેક. એનું શું એની વેલ્યુ કેટલી છે? 3.08 × 10⁻¹૬ મીટર.
હવે જેવી રીતના આપણે અહીંયા આગળ એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા લખી, એવી રીતના એક પાર્સેકની પણ વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે ચલો બોલો. તો જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વળે, હવે સમજો કે આ એનું શું છે, ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા છે બરાબર, જેના વડે કેટલો ખૂણો બને છે, 1 સેકન્ડ ઓફ આર્ક, ડબલ ડેશ હોય એને શું કહેવાય, સેકન્ડ ઓફ આર્ક જેટલો ખૂણો અંતરાય. તો તે અંતરને, એટલે કે આ જે અંતર મળ્યું આ ત્રિજ્યા વડે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા વડે, આ જો અહીં ધ્યાન આપો, આ જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા વડે શું બન્યો, આ ખૂણો બન્યો. અને ત્યારે જે અંતર અંતરાયું એના આપણે શું કહીએ છીએ, 1 પાર્સેક, એને કહેવાય 1 PC, જેનું મૂલ્ય કેટલું છે, 3.08 × 10⁻¹⁶. તો અહીંયા આજે આપણે કેટલાક અંતરો વિશે વાત કરી અને દળના વિશે વાત કરી, જેના વિશે આપ સમય ખ્યાલ આવ્યો છે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.